પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે થઈને મહત્વનું છે કે માસ્ક પહેરતા રહેવું જોઈએ અને સતત પોતાના હાથ ધોતા રહેવું જોઈએ. ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે થઈને શહેરના જુદા જુદા વિસ્તારોમાં અને જાહેર સ્થળ પર હેન્ડવોશ સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા છે. હાલ શહેરભરમાં 50 જેટલા સ્થળો પર આ વ્યવસ્થા ઉભી કરી હોવાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને સમગ્ર વિશ્વ ચિંતિત છે. આવા સંજોગોમાં કોરોનાનું સંક્રમણ અટકાવવું ખૂબ જ મહત્વની બાબત છે. આ માટે સતત સાબુથી હાથ અથવા આલ્કોહોલ બેઝ સેનેટાઇઝરથી સતત હાથ ધોતા રહેવા જરૂરી છે. આવા સંજોગોમાં દરેક લોકો પાસે હેન્ડ સેનેટાઇઝર નથી હોતું. ખાસ કરીને શાકભાજી ફ્રૂટની લારીવાળા સફાઈ કર્મચારીઓ ફરજ પરના પોલીસ સાથે હોમગાર્ડના જવાનો સ્વયંસેવકો આ તમામ પાસે સેનિટાઈઝર નથી હોતું. માટે આ લોકો પોતાના હાથ સ્વચ્છ રાખી શકે તે માટે ભાવનગર મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવા હેન્ડવોશ સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે, જ્યાં પાણી સાબુ સહિતની હાથ સાફ કરવા માટેની વસ્તુઓ ઉપલબ્ધ કરાઈ છે. આ ઉપરાંત જ્યાં જ્યાં જાહેર શૌચાલય છે ત્યાં પણ સાબુ હેન્ડવોશ મૂકવામાં આવ્યા છે. હાલ તો રેસ્ટોરન્ટ બંધ છે, પરંતુ આવા કેટલાક રેસ્ટોરન્ટ સંચાલકોએ તેમના હેન્ડવોશ માટેના સ્ટેન્ડ બહાર મૂક્યા છે. તેમજ સરકારી કચેરીઓમાં અને તમામ પેટ્રોલ પંપ પર હાથ ધોવા માટેની સગવડતા ઊભી કરવા સૂચના આપવામાં આવી છે. મહત્વની બે વસ્તુઓમાં એક તો પોતાનો ચહેરો ઢાંકવાનો એટલે કે મોઢું ઢાંકવાનું એટલે કે માસ્ક, કોઈ પણ પ્રકારનો ઘરઘરાવ પણ માસ્ક પહેરવો જરૂરી છે. એ જ રીતે બીજી મહત્વની વસ્તુ છે આ સંક્રમણને ટાળવા માટે કે વખતો વખત પોતાના હાથ સાબુથી ધોતા રહેવા પડે. અને એના અનુસંધાને સરકારશ્રીની સૂચના મુજબ ભાવનગર મહાનગરપાલિકામાં જુદા જુદા સ્થળોએ કોઈ પણ વ્યક્તિને હાથ ધોવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આપણું ભાવેણું આપણે જાણીએ છીએ તે રીતે સર્કલની નગરી તરીકે ઓળખવામાં આવે છે. તો આ સર્કલની નગરીના લગભગ તમામ સર્કલને આપણે કવર કરીએ છીએ. ઉપરાંત આપણા જેટલા પણ પબ્લિક ટોયલેટ છે, પે એન્ડ યુઝ ટોયલેટ, એમાં પણ આ રીતની વ્યવસ્થા આપણે ઊભી કરેલી છે. ટોટલ લગભગ 50 જગ્યાએ આ કરવા માટેનું આયોજન છે. 20 કે 22 જગ્યાએ ગઈકાલથી આજ દિન સુધીમાં એ વ્યવસ્થા ઊભી થઈ ગયેલી છે. તદુપરાંત તમામ સરકારી કચેરીઓ તેમજ કલેક્ટરશ્રી કક્ષાએથી તમામ પેટ્રોલ પંપને પણ આ રીતે સૂચના આપવામાં આવેલી છે. કેટલીક વખત કોઈક રેસ્ટોરન્ટ, માનો કે તાજેતરમાં જ એક રેસ્ટોરન્ટ બંધ છે, બિઝનેસ તો આપણે જાણીએ છીએ, પરંતુ તેમણે કહ્યું કે ભાઈ અમારી આ જગ્યા અનુકૂળ છે, અમે અમારા ખર્ચે આ રીતે હાથ ધોવાની વ્યવસ્થા કરવા માંગીએ છીએ. લોકો પણ પોતાનો આ રીતે સહકાર આપતા રહે છે. તો એ રીતે ભાવણાની જનતાને આ એક મોટો બેનિફિટ રહેશે કે ઘરની બહાર નીકળ્યા પછી પણ હાથ ધોવાનું શું. કારણ કે આપણે વધતા વખત કોઈ પણ કામે બહાર નીકળવાનું થતું જ હોય છે. કોઈ શાકભાજી લેવા જાય છે, કોઈ દવા માટે જાય છે, કોઈ દવાખાને બતાવવા માટે જતું હોય. વિપુલ બારડ, જીટીવી ન્યૂઝ, ભાવનગર.